હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતા લખાણી. હવે આ જે મોક રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું છે એના પછી રાઉન્ડ 1 સ્ટાર્ટ થઈ ગયો છે, તો ઘણા બધા લોકોને જે કન્ફ્યુઝન્સ છે એ બધા કન્ફ્યુઝનનો સોલ્યુશન આ વિડીયોમાં તમને મળી જશે. તમારા બધા ડાઉટ તમારા સોલ્વ થઈ જશે. એસીપીસીની વેબસાઇટ પર એક ફર્સ્ટ રેન્ક અને લાસ્ટ રેન્ક કરીને એક પીડીએફ આવી છે. જે પીડીએફ જે છે એમાં દરેક બ્રાન્ચમાં આપણે જે કોલેજ હોય કોલેજની બ્રાન્ચ વાઇઝ ફર્સ્ટ રેન્ક લાસ્ટ રેન્ક કેટેગરી વાઇઝ કાસ્ટ વાઇઝ શું છે એ પણ હું તમને આગળ કહીશ. બધા તમારા ડાઉટ જે છે એ પહેલા અહીંયા હું વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ હું તમારા બધા ડાઉટ ક્લિયર કરી દઈશ. સૌથી પહેલા કે મોક રાઉન્ડ રિઝલ્ટ ફાઇનલ ગણાશે? ના, મોક રાઉન્ડ રિઝલ્ટ ફાઇનલ નથી. આ એક ટ્રાયલ રાઉન્ડ હતો અને આ રાઉન્ડ ખાલી જસ્ટ એક તમને પોસિબિલિટી બતાવે છે કે તમને કઈ કોલેજ અને કઈ બ્રાન્ચમાં એડમિશન મળી શકે છે. બધાને એક જ કોલેજમાં મળ્યું હશે. કોઈ એવું ફોન કરીને પૂછતા નથી કે સર મને આટલી બધી ચોઇસ નાખી દીધી મને એક જ ચોઇસ મળી, એવું ના હોય. એક જ ચોઇસમાં મળે અને કયા નંબરની ચોઇસ હોય એ તમને બતાવ્યું હશે, રાઈટ? આ એક ટેન્ટેટિવ છે. આમાં તમને એડમિશન મળ્યું એટલે તમને ફાઇનલ, જ્યારે રાઉન્ડ 1 સ્ટાર્ટ થઈ ગયો છે તો એ રાઉન્ડ 1માં જ તમને મળશે એ જરૂરી નથી. અને આમાં તમને નથી મળ્યું તો રાઉન્ડ 1માં નહીં મળે એ પણ જરૂરી નથી. હું કઈ કહીને થાક્યો છું, આ જે મોક રાઉન્ડ હતો એ ટ્રાયલ રાઉન્ડ હતો. હવે ટ્રાયલ પતી ગયો છે, રાઉન્ડ 1 સ્ટાર્ટ થઈ ગયો છે. ઓકે, હવે એ મોક રાઉન્ડમાં પછી તમારો હવે એકવાર ફરીથી તમે તમારો મેરિટ રેન્ક ચેક કરજો. હવે જે તમારો મેરિટ રેન્ક ત્યાં લખેલો હોય એ ફાઇનલ મેરિટ રેન્ક કહેવાશે. કદાચ ચેન્જ ના પણ થયો હોય, ચેન્જ થયો પણ હોય કોઈ નક્કી વાંધો નથી. ચેન્જ ના થયો હોય તો તમારો એ જ ફાઇનલ મેરિટ રેન્ક ગણાશે, અને ચેન્જ થયો હશે તો પણ એ પણ તમારો એ જ ફાઇનલ મેરિટ રેન્ક ગણાશે. ઓકે, આ પણ હવે બધાને ડાઉટ અહીંયા ક્લિયર થઈ જવો જોઈએ. પછી આપણે વાત કરીએ કે તમારું જે મોક રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું છે એ મોક રાઉન્ડના રિઝલ્ટની અંદર ફર્સ્ટ રેન્ક અને લાસ્ટ રેન્ક શું છે અને શેનો છે, કયા રાઉન્ડનો છે. તો તમે જે આ મોક રાઉન્ડમાં તમે જે ચોઇસ ફિલિંગ કરી હતી એનું જે રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટમાં ફર્સ્ટ રેન્ક લાસ્ટ રેન્ક એ મોક રાઉન્ડનું બતાવેલું છે તમારા એનાલિસિસ માટે. કેવી રીતે? ફોર એક્ઝામ્પલ, કોઈ એક કોલેજ છે એક્સ કોલેજ, એનો ફર્સ્ટ રેન્ક જે છે એ 4500 છે અને લાસ્ટ રેન્ક છે એ 9000 છે. એનો મતલબ શું કહેવા માંગે છે? તો એનો મતલબ એવો છે કે એ પર્ટિક્યુલર કોલેજની એ પર્ટિક્યુલર બ્રાન્ચમાં સૌથી પહેલા જેને એડમિશન લીધું એનો રેન્ક 4500 હતો અને સૌથી છેલ્લે જેને એડમિશન લીધું એનો રેન્ક હતો 9000. હવે જો તમારો રેન્ક 6000 હોય તો અને તમે જો એ ચોઇસ ફિલિંગ ના કરી હોય તો એનો મતલબ એમ થાય છે કે તમને આ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સીસ છે પણ તમે ચોઇસ ફિલિંગ કરી નથી આમાં. તો રાઉન્ડ 1માં તમારે વસ્તુ ધ્યાન રાખવાની કે આ કોલેજનો ફર્સ્ટ રેન્ક આ છે, લાસ્ટ રેન્ક આ છે અને એની વચ્ચે મારો રેન્ક છે, મતલબ કે આ કોલેજની અંદર મને એડમિશન મળવાના ચાન્સીસ છે. તો મેં જો ચોઇસ ફિલિંગ મોક રાઉન્ડમાં નથી કરી તો કશો વાંધો નહીં, રાઉન્ડ 1ની અંદર હું આમાં ચોઇસ ફિલિંગ કરીશ. એટલે કે મોક રાઉન્ડમાં તમે ચોઇસ ફિલિંગ કરી છે, રાઉન્ડ 1માં તમે આખી ચોઇસ ફિલિંગ ચેન્જ કરી શકો છો. જે તમે ઓલરેડી ચોઇસ ફિલિંગ કરી હોય એમાંથી બહાર પણ કાઢી શકો છો, અંદર પણ નાખી શકો છો, એની એજ રાખવી હોય તો એની એજ પણ રાખી શકો છો. આખું તમે ફેરબદલ કરી શકો છો અને તમે જે ફેરબદલ કરી શકો છો એ તમારો જે પેલું મોક રાઉન્ડનું ફર્સ્ટ રેન્ક અને લાસ્ટ રેન્કનું જે એનાલિસિસ છે એના આધારે તમે લોકો આમાં ચેન્જીસ કરી શકો છો. બીજી અગત્યની વાત કે એમાં જે કેટેગરી છે એમાં જ્યાં આગળ TFWS લખ્યું હશે ત્યાં આગળ અધર લખ્યું હશે અને કાસ્ટ લખી હશે તો આ બાજુ અધર લખ્યું હશે. કેમ કે TFWS જે છે એમાં કોઈ કાસ્ટ નથી. કોઈ પણ હોય SC ST SCBC જનરલ કેટેગરી વાળા બધા માટે TFWS માટે કોમન છે. એટલે જ્યાં TFWS લખ્યું હશે ત્યાં આ બાજુ અધર લખ્યું હશે. અને જો SCBC ST SCE માં આવતા હશો તો સબ કાસ્ટમાં અધર લખ્યું હશે, જનરલ કેટેગરીમાં અધર લખ્યું હશે. કેમ કે એ બધા માટે TFWS અલગથી નથી, બધાની કોમન TFWS છે. તો આ કોઈને આમાં ડાઉટ રહેવો જોઈએ કે આ અધરનો મતલબ શું છે, રાઈટ? આ વસ્તુ તમને અહીંયા ક્લિયર થઈ જવી જોઈએ. બીજી વસ્તુ, તમારામાં જે મોક રાઉન્ડનું જે રિઝલ્ટ આવ્યું છે એ મોક રાઉન્ડના રિઝલ્ટમાં જે કેટેગરી છે એ ઓપન કેટેગરી લખી હશે કે ST કેટેગરી લખી હશે. રિઝલ્ટની અંદર વાત કરી રહ્યો છું, SC કેટેગરી લખી હશે, એ કેટેગરી લખી હશે એમાં કે તમને કઈ કેટેગરીમાં એડમિશન મળ્યું છે. હવે ફોર એક્ઝામ્પલ, તમે લોકો કોઈ કેટેગરીમાં આવો છો, એટલે કે ST SC SCBC માં આવો છો કે જનરલ EWS માં આવો છો અને ત્યાં આગળ ઓપન કેટેગરી લખ્યું છે, ફોર એક્ઝામ્પલ માની લઈએ એવું, તેમાં તમારે ગભરાવાની જરૂર નથી. કોઈ પણ એડમિશન પ્રોસીજર હોય, ફોર એક્ઝામ્પલ તમે કોઈ કેટેગરીમાં છો, ધારો કે તમે જનરલ EWS કેટેગરીમાં છો અને તમારી પહેલી ચોઇસ છે LD કોમ્પ્યુટર, તો ACBC શું કરશે?
પહેલા તમને એઝ એન ઓપન કેટેગરી કેન્ડિડેટ એ લોકો ગણશે અને એઝ એન ઓપન કેટેગરીમાં તમને એ કોલેજમાં એડમિશન મળે છે. જો મળતું હશે તો તમને ઓપન કેટેગરીમાં આપી દેશે અને તમારું કેટેગરીમાં ઓપન લખેલું આવશે. પણ જો તમને ઓપન કેટેગરીમાં એ કોલેજમાં એડમિશન નહીં મળતું હોય તો પછી એ તમારી કેટેગરી ચેક કરશે કે તમે જનરલ ઈડબ્લ્યુએસમાં આવો છો, તો હવે એમાંથી તમને એડમિશન મળે છે. જો એમાંથી મળતું હોય તો તમને પાછું એડમિશન મળી જશે અને તમારે વખતે એડમિશન કોટામાં લખેલું આવશે જનરલ ઈડબ્લ્યુએસ. એવી રીતે તમે જો એસસીમાં હો અને તમે લખ્યું હોય તમારી ફર્સ્ટ ચોઇસ નિર્મા કોમ્પ્યુટર, તો પણ એસીપીસી પહેલા તમને એઝ એન ઓપન કેન્ડિડેટ તમને કન્સિડર કરશે અને તમને ચેક કરશે કે તમને નિર્મા કોમ્પ્યુટર મળે છે કે કેમ. જો તમને નિર્મા કોમ્પ્યુટરમાં ઓપન કેન્ડિડેટમાં મળતું હોય, ભલે તમે એસસીમાં આવતા હોવ, તમારું જ્યારે એડમિશનમાં લેટર આવશે એમાં તમે લખેલું હશે કેટેગરી ઓપન, કે તમને ઓપન કેટેગરીમાં મળ્યું છે. પણ જો તમને ઓપન કેટેગરીમાં ના મળતું હોય તો પછી એસીપીસી ચેક કરશે કે તમને એસસી કેટેગરીમાં મળે છે કે નહીં, અને જો એસસી કેટેગરીમાં મળતું હોય તો તમને એસસી કેટેગરીમાં નિર્મા કોમ્પ્યુટરમાં મળશે અને તમારું જે લેટર આવશે એમાં લખેલું હશે કેટેગરી એસસી. તો હવે આ ક્લિયર થઈ ગયું હશે કે આ કેટેગરીમાં ભલે તમે ગમે તે કેટેગરીમાં આવતા હોય ત્યાં ઓપન લખ્યું હોય તો તમારે એમાં કોઈ જાતનું ટેન્શન લેવાની જરૂર છે નહીં. ઓકે, તો જો આ મોક રાઉન્ડ ફાઇનલ થઈ ગયું, ફર્સ્ટ રેન્ક લાસ્ટ રેન્ક ફાઇનલ મેરિટ રેન્ક થઈ ગયું, આ એડમિશન ઇન વિચ કોટા, આપણે કોટાની વાત કરી, ઓપન કેટેગરી એસસી જે કેટેગરીની વાત કરી, એ રાઉન્ડ વન માં ચોઇસ ફિલિંગ ફરીથી કરી શકાય. તો બિલકુલ રાઉન્ડ વન ની અંદર ચોઇસ ફિલિંગ ફરી તમે કરી શકશો. પછી બીજો એક ક્વેશ્ચન આવે છે કે સર રાઉન્ડ વન માં ચોઇસ ફિલિંગ કર્યા વગર રાઉન્ડ ટુ માં જવાય? બિલકુલ રાઉન્ડ વન માં તમે લોકો ચોઇસ ફિલિંગ કર્યા વગર રાઉન્ડ ટુ માં જઈ શકો છો, પણ એવું ના કરાય કોઈ દિવસ. રાઉન્ડ વન માં ચોઇસ ફિલિંગ કરાય કરવાનું જ, એવું કોઈ દિવસ નહીં કરવાનું કે ભાઈ મારે રાઉન્ડ માં નથી ગયું ડાયરેક્ટ રાઉન્ડ ટુ માં જઈશ. એ ભૂલ ગમે ત્યારે ગમે ક્યારેય ના કરતા મહેરબાની કરીને. ઓકે, આ વસ્તુ તમને ખ્યાલ આવવી જોઈએ. રાઉન્ડ ટુ માટે કોઈ તમારે એક્સ્ટ્રા ફીસ ભરવાની નથી, રાઉન્ડ ટુ માટે અલગથી કોઈ રજીસ્ટ્રેશન આવશે નહીં, આમાં ને આમાં તમારો રાઉન્ડ ટુ આવશે. ઠીક છે, એટલે આ એક બધા ડાઉટ ક્લિયર થઈ ગયો. રાઉન્ડ વન માં તમને એડમિશન મળશે, ધારો કે કોઈ એક્સ કોલેજમાં એડમિશન મળી જાય છે તો ટોકન ફીસ કેટલી, આ પણ ઘણા બધા સ્ટુડન્ટ્સમાં ડાઉટ હોય છે. તો તમને વાત કરી દઈએ કે સેલ્ફ ફાઇનાન્સ હોય તો તમારી ટોકન ફીસ 20,000 રૂપીઝ હોય છે, ગવર્મેન્ટ હોય તો તમારી ટોકન ફીસ 1,500 રૂપિયા હોય છે. રાઈટ, હવે આમાં કોને કોને ફીસ નહીં ભરવાની? તો જે લોકોને TFWSમાં એડમિશન મળે એ સેલ્ફ ફાઇનાન્સ હોય કે ગવર્મેન્ટ હોય, એ લોકોએ ટોકન ફીસ નથી ભરવાની. ગર્લ્સ કેન્ડિડેટ જો એમને ગવર્મેન્ટમાં એડમિશન મળે તો એ લોકોએ ટોકન ફીસ નથી ભરવાની. એસસી એસટી વાળા જે ફ્રીશિપ કાર્ડ વાળા સ્ટુડન્ટ છે એ લોકોને પણ ટોકન ફીસ નથી ભરવાની. અને જ્યારે એડમિશન પતી જાય પછી એ લોકોએ ફ્રીશિપ કાર્ડ એ પર્ટિક્યુલર કોલેજમાં જઈને જમા કરાવવાનું છે. રાઈટ, એટલે ફ્રીશિપ કાર્ડ વાળા, TFWS વાળા અને ગર્લ્સ ઇન ગવર્મેન્ટ કોલેજ, આ લોકોએ ટોકન ફીસ નથી ભરવાની. એના સિવાય તમામ લોકોએ ટોકન ફીસ ભરવાની છે. એમાં સેલ્ફ ફાઇનાન્સ વાળા હોય તો 20,000 રૂપીઝ અને ગવર્મેન્ટ વાળા હોય તો 1,500 રૂપીઝ. હવે રાઉન્ડ વન પછી તમે રાઉન્ડ ટુ માં જાઓ, તમે રાઉન્ડ વન માં સેલ્ફ ફાઇનાન્સ મળ્યું, રાઉન્ડ ટુ માં ગવર્મેન્ટ મળ્યું તો શું કરવાનું? રાઉન્ડ વન માં તમને ગવર્મેન્ટ મળ્યું, રાઉન્ડ ટુ માં સેલ્ફ ફાઇનાન્સ મળ્યું તો શું કરવાનું? ટોકન ફીસ ભરીને જવાનું, ટોકન ફીસ નહીં ભરીને જવાનું? એ બધી વાતો આપણે જયારે રાઉન્ડ વન નું રિઝલ્ટ આવશે ત્યારે ડિસ્કસ કરશું. અત્યારે કહેવા જઈશ તો એમાં વધારે લાંબુ બની જશે. રાઈટ, તો આ તમને ક્લિયર પડી ગઈ કે ટોકન ફીસ કોને કેટલી ભરવાની છે. ઓકે, અને રાઉન્ડ વન ની લાસ્ટ ડેટ જે છે બધાને ખબર જ છે. એ લાસ્ટ ડેટમાં ના એન્ડમાં જો તમે ચોઇસ ફિલિંગમાં તમે લોક નહીં કર્યું હોય તો ઓટોમેટિક લોક થઈ જશે, એટલે એનું પણ તમારે ટેન્શન લેવાની જરૂર છે નહીં. રાઈટ, તો આ રાઉન્ડ વન નું મેં બધી જે ટિપ્સ જે છે મેં તમને આગળ કીધી અને એના આધારે તમે રાઉન્ડ વન નું ચોઇસ ફિલિંગ કરી શકો છો. અને મહેરબાની કરીને તમને એક વાત કહું છું, રાઉન્ડ વન માં ચોઇસ ફિલિંગ કરજો અને મેક્સિમમ પોસિબલ હોય એ બધી ચોઇસ નું તમે ફિલ કરજો, જેના કારણે તમને કોઈ દિવસ રાઉન્ડ વન ના રિઝલ્ટમાં તમારી ડિઝર્વિંગ કોલેજ છે કે ડિઝર્વિંગ બ્રાન્ચ છે તમે એનાથી ચૂકી ના જાઓ. ઓકે, અને તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને જજો. બાય.